नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, दिवाड़ी ने आडे थोड़ाक दिवसों ज रह्या छे, एवामां फटाकड़ानी मांग वधी रही छे। अने तमे घणी बधी जग्याए जे फटाकड़ाना स्टॉल जोता हशो, कारण के फटाकड़ामां नफानुं मार्जिन पण वधु छे। तो शुं तमे फटाकड़ानुं स्टॉल खोली अने नफो मेळवा माँगो छो, सारी एवी आवक टूंका गाड़ामां करवा माँगो छो? तो ते फटाकड़ा माटेनुं दारूखानुं वेचाणनुं हंगामी लाइसेंस केवी रीते मेळवुं तेना विशे आजे आपणे आ विडियोमां चर्चा करीशुं। ते पहेला जो आपणे आ चेनल पर नवा होय अने चेनलने सब्सक्राइब न करी होय तो चेनलने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક। ફટાકડા વેચાણનું હંગામી લાયસન્સ, શું તમે ફટાકડાનો સ્ટોલ ખોલવા માગો છો? લાયસન્સ કેવી રીતે મળે? સંપૂર્ણ માહિતી જુઓ સરળ ભાષામાં। तो तेना माटे आपणे सौ प्रथम तेनुं फॉर्म जोईशुं अने तेमां शुं शुं विगतो, कया कया डॉक्यूमेंट मांगवामां आवे छे ते तमाम विगतोनी चर्चा करता जईशुं। तो मित्रों, आ छे दारूखाना वेचाण माटेनो हंगामी परवानो मेळवा माटेनुं अरजी फॉर्म, जे मुद्दा नंबर 59 માં છે। दारूखाना वेचाण માટેનો हंगामी परवानो मेळवा અંગે तो तेनी જોગવાઈઓ જોઈએ તો એક્સપ્લોઝિવ એક્ટ 1884ની કલમ 64B અને એક્સપ્લોઝિવ રૂલ્સ 1983ના નિયમ 154 અને 156માં આ પ્રમાણેના પરવાના માટેની જોગવાઈઓ કરવામાં આવેલ છે। ત્યારબાદ આગળ જોઈએ કે આ દારૂખાના વેચાણ માટેની અરજી કોને કરવાની રહેશે। તો તે માટેની અરજી જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટરશ્રીને પરિશિષ્ટ 1/59 મુજબની કરવાની રહેશે। ત્યાર પછી આગળ વાત કરીએ કે નિકાલ માટેના સત્તાધિકારી કોણ, તો આપની આ અરજીનો નિકાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર આપની આ અરજીનો નિકાલ કરશે। તો તેની સાથે કયા કયા પુરાવા જોઈશે તે આપણે જોઈએ। તો અહીંયા ફોર્મમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે અરજી સાથે નીચે મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે, જેમાં ક્રમ નંબર 1 પર છે ચારિત્ર અંગેનો સ્થાનિક પોલીસનો દાખલો, જે પરિશિષ્ટ 2/59 મુજબનો રહેશે, જે નમૂનો આપણે આગળથી આપણે જોઈશું। ત્યાર પછી ક્રમ નંબર 2 પર છે સ્થાનિક સંસ્થા, જેવી કે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ગ્રામ પંચાયતનું ના વાંધા પ્રમાણપત્ર જરૂર પડશે અને તે પણ પરિશિષ્ટ 3/59 મુજબના નમૂના મુજબ આપવાનું રહેશે। તો તે નમૂનો પણ આપણે આગળ પછીથી જોઈશું। તે ઉપરાંત ક્રમ નંબર 3 જોઈએ તો સ્કૂટીની ફી ₹100 ચલણથી જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવી અને તેનું અસલ ચલણ સામેલ રાખવાનું રહેશે। તે ઉપરાંત અરજદારનો ઉંમરનો પુરાવો, તો ઉંમરના પુરાવામાં જોઈએ તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો જન્મનો દાખલો અથવા સિવિલ સર્જન દ્વારા જે ઉંમરનો દાખલો આપવામાં આવે છે તે પૈકી કોઈપણ એક સામેલ રાખવાનો રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 5 છે રહેઠાણનો પુરાવો, જેમાં નગરપાલિકા ગ્રામ પંચાયતની ટેક્સ બિલ અથવા તો લાઇટ બિલ કે પછી ટેલિફોન બિલ, મતદાર ઓળખ કાર્ડની નકલ, ડ્રાઇવિંગ લાયસન્સ એ પૈકી કોઈ પણ એક પુરાવો સામેલ રાખવાનો રહેશે। આગળ ક્રમ નંબર 6 પર છે કે ધંધાના સ્થળની માલિકી અંગેનો પુરાવો, તો ધંધાના સ્થળની માલિકી અંગેના પુરાવામાં પ્રોપર્ટી કાર્ડ, ટેક્સ બિલ અથવા તો 7/12ની નકલ સામેલ રાખવાની રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 7 છે ભાડાની જગ્યા હોય, એટલે કે જો ધંધાનું સ્થળ તમારી માલિકીની જગ્યાનું ન હોય અને તે ભાડાની જગ્યા હોય તો ભાડા કરારની નકલ પણ સામેલ રાખવાની રહેશે। ત્યારબાદ ક્રમ નંબર 8 છે કે જગ્યાની સ્થળ સ્થિતિનો માપ સાથેનો નકશો, જે 3 નકલમાં સામેલ રાખવાનો રહેશે। ક્રમ નંબર 9 છે સોફ્ટ એક્ટનું લાયસન્સ, એટલે કે સોફ્ટ એક્ટ હેઠળ તમારી જે દુકાન કે જે જગ્યા છે તે માટેનું શોપ ખોલવા માટેનું જે લાયસન્સ આવે છે તે લાયસન્સની નકલ પણ સામેલ રાખવાની રહેશે।
ત્યાર પછી છેલ્લે ક્રમ નંબર 10 છે કે આગ અકસ્માત સામે સાવચેતીના રાખેલ સાધનોની વિગત, જેવા કે ફાયર સેફ્ટીના સાધનો છે એ પ્રમાણે આગ અને અકસ્માતના સમયે જે ઉપયોગી થઈ શકે તેવા કયા કયા સાધનો તમે વસાવેલ છે તે અંગેનું પણ વિગતો દર્શાવવાની રહેશે. તો હવે આપણે અરજી ફોર્મ જોઈએ. તો આપણે આગળ જોયું તે મુજબ મુદ્દા નંબર 1/59 આવી ગયું છે, જે દારૂખાના વેચાણ કરવા માટે હંગામી પરવાનો મળવા માટેનું અરજી પત્રક છે. તો અહીંયા સૌ પ્રથમ 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પની ટિકિટ લગાવવાની રહેશે. ત્યાર પછી આ બોક્સમાં જે અરજદાર છે તેઓનો પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો લગાવવાનો રહેશે. ત્યાર પછી લખેલ છે કે હું ખાલી જગ્યા, તો અહીંયા ખાલી જગ્યામાં અરજી કરનારનું નામ લખવાનું રહેશે. ત્યાર પછી છે દારૂખાનું વેચાણ કે સંગ્રહ કરવા માટે ખાલી જગ્યા, એટલે કે જે નામે પરવાનો જોઈતો હોય તેઓનું નામ, જો અન્યના નામે જોતો હોય તો જેના નામે પરવાનો જોતો હોય તેનું નામ આવશે, અથવા તો અરજી કરનારનું નામ આવશે. ત્યાર પછી ક્રમ નંબર 1 છે નામ, તો જેમાં જુઓ નોંધ 1 એવું દર્શાવવામાં આવેલ છે કે જો સંસ્થાકીય હોય તો અહીંયા જે તે ભાગીદારી પેઢી હોય તો તેના ડિરેક્ટરનું નામ આવશે, પરંતુ જો વ્યક્તિગત હોય તો તે વ્યક્તિનું નામ આવશે. ત્યાર પછી ક્રમ નંબર 2 છે કે પરવાનો કઈ રૂઈએ જોઈશે, એટલે કે વ્યક્તિગત જોઈશે, કંપનીના નામે જોઈશે કે પછી મંડળીના નામે જોઈશે, જે લાગુ પડતું હોય તેને ટિકમાર્ક કરી લેવાનું છે અને બાકીનાને આડો લીટો કરી અને ચેકી નાખવાનું છે. ત્યાર પછી ક્રમ નંબર 3 છે ઉંમર, તો જો વ્યક્તિગત કિસ્સામાં હોય તો ઉંમર અહીંયા લખવાની રહેશે અને ઉંમર અંગેનો પુરાવો આ સાથે સામેલ કરવાનો રહેશે. ત્યાર પછી અરજદારનું સરનામું અહીંયા દર્શાવી લેવાનું છે, તેઓનો મોબાઈલ નંબર દર્શાવવાનો છે, જો ઈમેલ એડ્રેસ ધરાવતો હોય તો ઈમેલ એડ્રેસ પણ દર્શાવી દેવાનું. ત્યારબાદ ક્રમ નંબર 5 છે અરજદારની યોગ્યતા અને અનુભવ, એટલે કે અરજદાર જે યોગ્યતા અને અનુભવ ધરાવતા હોય તેની વિગત અહીંયા લખવાની રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 6 છે કે દારૂખાના વેચાણ સંગ્રહનું સ્થળ, તો અહીંયા સ્થળમાં લખવાનું છે, જેમાં રાજ્ય ગુજરાત લખાયેલ છે, ત્યારબાદ તમારો જે જિલ્લો હોય તે જિલ્લો લખી લેવાનો છે, ગામ કે નગરનું નામ જે હોય તે લખી લેવાનું છે, સર્વે નંબર લખી લેવાનો છે, એટલે કે કઈ જગ્યામાં તે દુકાન આવેલ છે તેનો સર્વે નંબર લખી લેવાનો છે, કયું પોલીસ સ્ટેશન લાગુ પડે છે તેની વિગત લખી લેવાની છે, અને રેલવે સ્ટેશન કે સ્ટીમર ઘાટ જે લાગુ પડતું હોય તે લખી લેવાનું છે, નહીંતર ડેશ કરી લેવાનું છે. ત્યાર પછી ક્રમ નંબર 7 છે કે સંગ્રહ કરવા અને વેચાણ કરવા ધારેલ દારૂખાનાની વિગત, એટલે કે તમે કયા કયા પ્રકારનું દારૂખાનું સંગ્રહ કરી અને તેને વેચાણ કરવા માગો છો તેની વિગત અહીંયા તમારે લખી લેવાની રહેશે. તો આ કોષ્ટકમાં તમે જે કોઈ દારૂખાના વેચાણ કરવા માગતા હોય તેની વિગત અહીંયા લખી લેવાની રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 8 છે કે પરવાનાની માગણીવાળું સ્થળ દારૂખાના ઉત્પાદનના કારખાના સાથે જોડાયેલ છે, તો મોસ્ટ ઓફ કોઈપણને આ દારૂખાનાના ઉત્પાદનના કારખાના સાથે જોડાયેલ નહીં હોય તો અહીંયા ડેશ કરવાનો રહેશે, પરંતુ જો કોઈને લાગુ પડતું હોય તો તેની વિગત આપી દેવાની રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 9 છે કે માગણીવાળા સ્થળે અગાઉ પરવાનો આપવામાં આવેલ છે કે કેમ, જો હા તો આટલી વિગતો આપણે આપવાની રહેશે અને જો ના હોય તો તેની બીજી વિગતો લખવાની કોઈ જરૂર નથી, પરંતુ જો હા હોય તો અહીંયા અગાઉ જે પરવાના નંબર હોય તે પરવાના નંબર છે, પરવાનેદારનું નામ સરનામું છે અને પરવાનો રદ અથવા તો રિન્યૂ નહીં થવાનું કારણ અહીંયા લખવાનું રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 10 છે કે પાછલા 10 વર્ષમાં અરજદારને ક્યારેય કોઈ ગુના હેઠળ દોષિત ઠરાવેલ છે કે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ના પ્રકરણ 8 હેઠળ બોન્ડ આપવા પાત્ર હુકમ થયેલ છે, જો હા હોય તો વિગત લખવાની છે, અન્યથા અહીંયા ના લખી દેવાનું રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 11 છે કે પાછલા 10 વર્ષમાં અરજદારે એક્સપ્લોઝિવ એક્ટ 1884 હેઠળ અન્ય કોઈ પરવાના ધારણ કરેલ હોય તો તેની વિગત આપવાની છે. તમે આ સિવાય જો બીજો કોઈ પરવાનો ધારણ કરતા હોય તો તે પરવાનાની વિગત આપવાની છે અને ન ધારણ કરતા હોય તો અહીંયા ના લખી દેવાનું છે. અને ત્યારબાદ ક્રમ નંબર 12 છે કે સૂચિત સુધારા વધારાની કોઈ વિગત હોય તો આ વિગત લખવાની છે, નહીંતર અહીંયા ડેશ કરી દેવાનું, અહીંયા સ્થળ અહીંયા તારીખ લખી અને અહીંયા અરજદારે પોતાની સહી કરી લેવાની છે, ત્યારબાદ નીચે તેનું સરનામું લખી લેવાનું છે.
જે આગળ આપણે જોયું તે નોંધની વિગતો અહીંયા આપેલ છે, જે નોંધના અહીંયા ક્રમ લખેલ છે કે નોંધ નંબર 1, 2 અને તેની સૂચનાઓ છે. ત્યાર પછી અહીંયા એકરાર આવી જાય છે. આ એકરારની નીચે અહીંયા સ્થળ તારીખ લખી અને અહીંયા અરજદારે સહી કરી લેવાની રહેશે. તો હવે આપણે તે નમૂનાઓ જોતા જઈએ. તો આ ચેકલિસ્ટ છે, આમાંથી જે જે વિગતો આપણે સામેલ રાખતા જઈએ તે પ્રમાણે હા 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 લખતું જવાનું છે. તો અહીંયા હા લખી અને તેના પાના નંબર પણ અહીંયા લખવાના રહેશે અને અહીંયા નીચે અરજદારની સહી કરવાની રહેશે. તો ત્યાર પછી આપણે જે પરિશિષ્ટ 2/59નો જે નમૂનો જોયો હતો કે દારૂખાના વેચાણ માટે હંગામી પરવાનાની માગણી અંગે અરજદારે રજૂ કરવાનો જે ચારિત્ર અંગેનો દાખલો છે, તો આ નમૂનાનો જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અથવા તો પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જે દાખલો આપવામાં આવશે તે આ નમૂનામાં લેવાનો રહેશે. અને તે જ પ્રમાણે જે સ્થાનિક સ્વરાજની સંસ્થાના દાખલાની વાત થઈ તો આ નમૂના પ્રમાણેનો જે સ્થાનિક સ્વરાજની સંસ્થાનો દાખલો લેવાનો રહેશે. આ નમૂના અને આ ફોર્મની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો આપ ત્યાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આ લિંક ઉપર ક્લિક કરી અને આ ફોર્મ તથા નમૂનાઓ ડાઉનલોડ કરી શકશો. અને તેની સાથોસાથ અહીંયા જે દારૂખાના વેચાણ માટે લાઇસન્સનું ચેકલિસ્ટ પણ આપેલ છે, જે મામલતદાર કચેરી ખાતેના જે સર્કલ ઓફિસર હોય છે તે સ્થળ તપાસ કરી અને આ વિગતો ભરતા હોય છે. તો આ તમામ વિગતોની ચકાસણી જે સર્કલ ઓફિસર છે તે આપની જગ્યા ઉપર આવી અને તેની તપાસણી કરશે. અને તે જ પ્રમાણે પોલીસ ઇન્સ્પેક્ટર અથવા તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા પણ આ ચેકલિસ્ટમાં તપાસ કરાવવામાં આવતી હોય છે અને ત્યારબાદ આ ચેકલિસ્ટમાં તેઓ પોતાનો અભિપ્રાય આપતા હોય છે. અને છેલ્લે જે કલેક્ટરશ્રી દ્વારા ચેકલિસ્ટ ભરવાનું હોય છે તે આપવામાં આવેલ છે. તો આમ આ નમૂનામાં અરજી કરી અને આપ જે હંગામી ફટાકડા વેચાણ માટેનું લાઇસન્સ મેળવી અને આ દિવાળીના દિવસોમાં જે ફટાકડાનો સ્ટોલ ચાલુ કરી અને ફટાકડાના વેચાણ મારફતે સારો એવો નફો કમાઈ શકો છો. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.